भारत माता की जय। हाँ, हूँ अत्यारे आपनु सौनु स्वागत करू छू। पहली बार ये बात छे कि हूँ क्यारे लाइफ में बोल्यो नथी। आजे मैं हिम्मत करीने बोलवानु एक विचारी छू, केम के मारी फरज बने छे कि आजे मारे कंई बोलवू जोईए। माटे मारी भूल चूक बहु थवानी छे भाई, પહેલાં કહી દઉં, એટલે ઉલટું સુલટું બધું આમ તેમ થવાનું જ છે, એટલે જે થાય એ તમે થોડુંક સ્વીકારજો, થોડુંક સહન કરજો હો। હા, એક તો અમારી જે કમિટી મિત્ર છે બધાને સ્વાગત કરું છું, અમારા જે ટોટલ સભ્યો 4200 સભ્યોને પણ સ્વાગત કરું છું, બાકીના મિત્રો જે સાથે એમની સાથે આવ્યો હોય એમનું પણ સ્વાગત કરું છું, અને મારું થોડુંક ઉપર ઉપરનું બોલું છું, અને અમારા એડીબી મેમ્બરનું પણ ખાસ સ્વાગત કરું, જે એડીબી સ્ટાફ જે અમારો સ્ટાફ હોય અને જે આમંત્રિત મહેમાનો હરેકનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે। ગણેશ ઉત્સવ તેમજ મહાઆરતીનું ભાવભર્યું સ્વાગત છે। આ એક પહેલાં જ્યારે સીએમ સાહેબ આપણા પીએમ જ્યારે પ્રધાનમંત્રી અત્યારે પીએમ છે, જ્યારે સીએમ હતા ત્યારે એનું એક પોતાનું સપનું હતું કે ડાયમંડનું હબ મારે ગુજરાતમાં બનવું જોઈએ, અને આ સપનું એમનું સાકાર થવા થઈ રહ્યું છે। અને આ આ આ કેમ્પેનનું ઓપનિંગ પણ પીએમ એટલે નાંદ્રભાઈ મોદી આપણું ઓપનિંગ કરવાના છે। હવે તમને થોડીક ઉપર ઉપરની વાત કરું છું કે આ ડાયમંડ બૂથ બનવાનું શરૂઆત શું કામ થઈ, ક્યારે થઈ, કેમ થઈ, શું કારણો થઈ, એ કારણોનું થોડુંક ઉપર ઉપરનું કહું છું। આ 2014ની વાત છે, 2014માં હું મુંબઈ રહેતો, હું રહેવા આવ્યો અહીંયા 2016-17માં। અહીંયા અમે એક મારા ભાઈ છે, એક મારુતિ જેમસ્ક્રીન મારુતિ ઇમ્પેક્સ એમના ઓપનિંગમાં અમે લોકો ગયેલા, ત્યાં અમે બધા મિત્રો બધા ભેગા, ત્યાં ડાયાભાઈ, ઈશ્વરભાઈ, તુલસીભાઈ, દિયાળભાઈ એવા 5-7 મિત્રો જે સમાજની ચિંતા કરતા હોય એવા મિત્રો બધા ભેગા થયા। પછી દિયાળભાઈ કે તમે મારે ત્યાં ચા પીવા આવો, આ પ્રથમ વાત છે સ્ટાર્ટિંગની, આ કઈ રીતે આનું સ્ટાર્ટ થયું। દિયાળભાઈ કે તમે લોકો મારે ત્યાં ચા પીવા આવો, બંનેની એક જ ફ્લોર ઉપર ફ્લોર ઉપર એમની ઓફિસ હતી, દિયાળભાઈને ત્યાં ગયા, ચા પાણી પીધા, એમાં પાર્લરનું એક ગ્રુપ છે અમારું, પાર્લરથી રોજ ગાડી લઈને આવતા હોય, પાર્લરથી આવતા બાંદ્રા બૂથ આવતા 1 કલાક થાય, ખાલી 7 કિલોમીટરનું અંતર છે, 7 કિલોમીટરમાં આવતા 1 કલાક થતી હોય તો લોકો બોરીવલી, વિરાર, ન્યૂ બોમ્બે, વાસી કંઈક જગ્યાએ જે લોકો રહેતા હોય તો એ લોકોની કેટલી પીડા હોય, અંદરથી એ લોકોની પીડા કેટલી હોય, 2-2 કલાકે પહોંચતા થાય, 2 કલાકે આવતા થાય, શિયાળો, ઉનાળો, ચોમાસાનો વરસાદ, કેમ કે મુંબઈમાં વરસાદ પડે 100 ઇંચ, એટલે એટલી તકલીફમાં લોકો પડતા હતા। એટલે અમે લોકોએ બધાએ અમારા મિત્રોએ વિચાર્યું કે આપણે સુરત આવું કંઈક બનાવવું પડે હું, એટલે આ લોકો એમ કીધું કે વલ્લભભાઈ આ તમારે મેં તમને આગળ રાખવી અને તમે હશો તો વધારે અમને કામ કરો એની મજા આવશે। મેં કીધું જો હું આવું 2 વસ્તુ દહીં દૂધવાળો માણસ છું નહીં, કાં હું પોતે જો આનું મુખ્ય કામ પડતો હોય તો મારી ઓફિસ પહેલાં આવવી પડે, અહીંયા પહેલી વાત તો એ છે કે મારી ઓફિસ ન આવે અને હું બીજાને કહું કે તમે લોકો સુરત આવો ત્યાં આપણે ડાયમંડ બૂથ બનાવી, તો એવું હું એ ટાઈપનો માણસ નથી કે હું એવું કહું। એટલે મેં કીધું હું પહેલાં મારી કંપનીમાં મારા ભાઈઓને બધાને આ ટાઈપની વાત કરું કે ભાઈ આપણે જવા તૈયાર છીએ, તો મેં મારી કંપનીમાં મારા ભાગીદારો એટલે મારા ભાઈઓ મેં એમને વાત કરી કે ભાઈ આ ટાઈપનું છે અને આ એ કે આપણે સુરત જવું નથી, એટલે મેં આ અમારા જે મિત્રો બધા હતા 5-10 જણા એમને મેં કીધું કે ભાઈ અમારી કંપની જવાની ના કહે છે, એટલે હું
હું આની આગેવાની લેવાય નહીં મારથી. હા, હું તમારી પાછળથી રહીશ પણ મુખ્ય આગેવાની લેવાય નહીં. તો એ લોકો બહુ જાણે બધાને મૂંઝવણ થાય, એટલે મેં કીધું હું મારા કુટુંબના મારી કંપનીને જબરજસ્તી કરું એવો મારો સ્વભાવ નથી. એટલે એ લોકો અમારા ભાઈઓ પાસે ગયા, માવજીભાઈ પાસે ગયા, દિનેશભાઈ પાસે ગયા, રાજુભાઈ પાસે ગયા અને એમને સમજાવ્યા કે અમારે વલ્લભભાઈની જરૂર છે, તમે ગમે તે કરો. પછી અમારા ભાઈઓએ મને હા પાડી, એટલે મેં ભાઈઓ આગળ મેં શરત મૂકી પહેલી, ભાઈઓ અને કંપની પાસે પાર્ટનરો પાસે મેં પહેલી શરત મૂકી કે આપણી કંપની તાળું મારીને જો સુરત આવવાનું હોય તો જ હું આગેવાની લઉં, બાકી હું આગેવાની લઉં નહીં હું. એટલે ભાઈઓએ હા પાડી, બધાએ ખુશથી હા. પછી અમને બે વર્ષ તો અહીંયા અમે બધા ઘૂમરે સડ્યા, ગોટાળે કે ક્યાં કરવું, કેમ કરવું, જમીન કે ક્યાંથી લેવી, કોની પાસેથી લેવી. આપણે મગદલા ઉદના રોડ ઉપર એક કેપીએમસીનું આપણું ખેડૂતનું એક જગ્યા છે ને એનું એક કમિટી છે, ત્યાં અમે જગ્યાનું કર્યું નક્કી. પણ એ જગ્યા આપણને મળે એવું નહોતું, એમાં બધાએ ટ્રાય કરી પૂરતી પણ એ કાંઈ શક્ય બન્યું નહીં. પછી પાછા મૂંઝાણા કે આ 50 એકર જગ્યા એક સાથે ગોતવી ક્યાં, એ કરતાં કરતાં એક વરસ ક્યાં ખેંચાઈ ગયું લગભગ પ્લસ માઇનસ. પછી મથુરભાઈને અને એમને કાંઈક જે બીજું હોય એ લોકો આવ્યા મને કે વલ્લભભાઈ આપણી પાસે સરકારની જગ્યા છે બેસ્ટ, એટલે આપણે સરકાર પાસેથી જગ્યા લેવાની છે. એટલે હું બધું ટૂંકમાં બતાવું છું, આ બહુ બધું લાંબુ બહુ છે આ બધું. એટલે પછી અમે લોકો એ ટાઈમે આનંદીબેનની સરકાર હતી અને અમે આનંદીબેનને વાત કરી કે આવું આવું છે ને આવું કરવાનું છે, તો આનંદીબેને પૂરો સહકાર આપ્યો પૂરો. એટલે હા, એટલે આનંદીબેને અહીંયા મ્યુનિસિપાલિટીમાં કલેક્ટરને આદેશ કર્યો કે આ લોકો જે કે જે જ જમીન માગે આ લોકોને આપવાની છે. એટલે અમે થઈ ગયા બહુ રાજી થઈ ગયા. હા, પછી વાત થઈ કે આનું આપણે પ્લાનિંગ કેવું બનાવવું, કેમ કરવું, કઈ રીતે કરવું હું. હા, પછી આર્કિટેક્ટની ચોઈસ કેમ કરવી, બહુ બધી મથામણ રહી છે આ બધાએ. એમાં બધાનો અમારી કમિટીનો જેટલો હું ઉપકાર જેટલો મૂકું ને એના કરતાં બહુ ઉપર છે એનો ઉપકાર. બસ જે કમિટીએ રાત દિવસ તંગ તોડ મહેનત કરી છે, મારા હિસાબે 500 મીટિંગ લગભગ થાય છે. કેમ માણેકભાઈ, હે 500 કરતાં વધારે મીટિંગ થઈ છે અને હરેક મીટિંગમાં 2 કલાક 3 કલાક 4 કલાક જાય એવો લોકોએ ટાઈમ આપ્યો છે. પૈસા તો લોકો આપી શકે, કંઈ દાન કરવું હોય તો આપી શકે, પણ ટાઈમ આપવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, પછી આપણે આર્કિટેક્ટ થયા, નક્કી થયા, બધું પ્લાનિંગ નક્કી થયું, બધાનો વ્યૂ લીધો. એમાં પ્લાનિંગ નક્કી કરવા માટે આપણે ઘણાય આર્કિટેક્ટોની કમિટી બનાવી, 9 આર્કિટેક્ટો ઇન્ડિયાના સારામાં સારા આર્કિટેક્ટો હતા, એને આપણે કોમ્પિટિશનમાં ઉતાર્યા અને બધાએ પાસેથી પ્લાનિંગ લીધું. એમાંથી જે કમિટીને બેસ્ટ લાગ્યું એ આર્કિટેક્ટ આપણે નક્કી કર્યો અને હવે એ આર્કિટેક્ટ નક્કી કર્યો એટલે ધન્યવાદ અમારી કમિટીના પણ થાય છે. આવો આર્કિટેક્ટ, આટલું સુંદર આયોજન. હા, પછી વાત થઈ કે આપણે સુપર બિલ્ડઅપ આમાં કેટલું આપવું જોઈએ, શું કરવું જોઈએ, એ ટાઈપની બધી વાત થઈ. તો મુંબઈ 30% સુપર બિલ્ડઅપ છે આપણું. હા, ભારત ડાયમંડ બુથનું બી 35% સુપર બિલ્ડઅપ કે 30% કાંઈ છે, એટલે આપણે બી અહીંયા એ ટાઈપનું નક્કી કર્યું કે આપણે બી 35% સુપર બિલ્ડઅપ આપવું. પણ તમને વાત કરવાની છે કે 35% લેખે અમે સુપર બિલ્ડઅપ આપ્યું છે, 100 ફૂટના પૈસા લીધા છે અને 65 ફૂટ આપ્યું છે. એકચ્યુઅલી અમારા હાથમાં આવે છે 47 ફૂટ, તમને આપી છે 65 ફૂટ અને અમારા હાથમાં 47 ફૂટ આવે છે, એટલે એ બોજો આવ્યો છે આ સુરત ડાયમંડ બુથ ઉપર. એટલે અમે પહેલાં નક્કી કર્યું છે 6000 પ્લસ માઇનસ કોસ્ટ અમારી આવી જોઈએ. એકચ્યુઅલી 6000ની જ છે કોસ્ટ, ભલે તમારી પાસેથી 8000 લીધા છે અમે લોકોએ,
પણ એકચ્યુઅલી કોસ્ટ એની 6000 છે. હું એટલે લોકોનો ઓહપો વચ્ચે થયો હતો, આમ તું તો સમજવા ફેરતાય. એટલે આજે મારે બધા ખુલાસા કરવા છે, આજે મારે આ બધા ખુલાસા કરવા છે. હું તમારો બધાનો ટાઈમ લઈશ, અમારી કમિટીને પણ ઘણું ઘણું કહેવું છે. આજ હું પહેલેવલો કેવો ઉભો રહ્યો થયો છું, એટલે મારથી મને જે આવડે જેવું આવડે એવું હું કહું છું ભાઈ. હું હા, પછી વાત થઈ કોસ્ટ કંટ્રોલની, કે આને આપણે સસ્તુંને સારું કેમ બનાવવું, સસ્તુંને સારું કેમ બનાવવું. તો તમે લોકો કહેવાની વાત છે, પછી મેં કોન્ટ્રાક્ટરો સિલેક્ટ કર્યા કે ઇન્ડિયામાં સારામાં સારા કોન્ટ્રાક્ટરો કોણ અને ઝડપીમાં ઝડપી કોણ બનાવ્યું આપે, એવા બધા અમે કોન્ટ્રાક્ટરોની સિલેક્ટ કર્યા. એમાં લગભગ 21 કોન્ટ્રાક્ટરો એવા આખા ઇન્ડિયાના સારામાં સારા 21 કોન્ટ્રાક્ટરને ભેગા કર્યા. એ બધાના ટેન્ડર ગાવ્યા, ગાહડીમાં બાંધો ને, એટલા મોટા થોકડા છે, થોકડા થોકડા ગાહડીમાં બાંધો એવડા. એટલું આ લોકોએ અમારી કમિટીએ ડિટેલિંગ બનાવ્યું છે. અને બધી ટાઈપના કન્સલ્ટન્ટ કહે છે, એક એક ટાઈપના, ઇલેક્ટ્રિકના હોય, પ્લમ્બર હોય, જે કંઈ આવતા હોય, હરેક ટાઈપના, એસી હોય, સેન્ટર એસી, હરેક ટાઈપના અમે કન્સલ્ટન્ટ રાખ્યા. હું કામ કે આવડું મોટું બિલ્ડિંગ, આ એક સમાજનું બિલ્ડિંગ, કોઈનું વ્યક્તિગત બિલ્ડિંગમાં ભૂલ થાય તો કોઈને કાંઈ વાંધો ન હોય. હું એક એક ઇન્ડસ્ટ્રી માટે આ બૂથ બનતું હોય એટલે ચોકસાઈ બહુ મેં લોકો કરી, અમારી કમિટીએ ચોકસાઈ એટલી બધી કરી કે નાનામાં નાનું સીજે કંઈ ચૂકે નહીં. તો પણ એક કહી દો, માણસ છીએ અમે બધા, માણસ છીએ, અમારી ભૂલ થાય એવું કાંઈ છે નહીં કે અમારથી ભૂલ ન થાય. હું પછી એક બધાને કોન્ટ્રાક્ટરોને કચાક બધાને ચકાય ચા, બધાની કોટ લીધી, બધાનો ટાઈમ નક્કી કર્યો કે આટલા ટાઈમમાં આપવાનું. આ અમે 37 મહિનામાં આ બિલ્ડિંગ થાય ઊભું એ ટાઈપનો કોન્ટ્રાક્ટ આપેલો, પણ સંજોગોના અનુસાર જે કોરોનાની તકલીફ આવી ગઈ અને અંદરથી અમે વિચારી 40 મહિને આ થવું જોઈએ. અમારી 2-3 દિવસે 4 દિવસે દર અઠવાડિયામાં 2-3 મીટિંગ કાયમ માટે હોય. પછી એક જોવાનું કે અમારી કમિટીનો પ્રેમ કેવો, અમે કોઈને અંદર અંદર કંઈક મનભેદ થયો હોય તો અમારી ઓફિસ પૂરતા, બહાર જ નહીં ક્યારેય, કોઈના એમાં કોઈનો સ્વાર્થ ન હોય, બધાના સજેશન હોય, બીજું આમાં કાંઈ જ ન હોય. એટલે આજ સુધી કમિટીએ જે કામ કર્યું છે, કમિટીનો જે ધન્યવાદ છે, એ હું 10 વખત કહીશ, 100 વખત કહીશ ભાઈ, કમિટી માટે કહીશ હું. પછી આ ટાઈમમાં અમારા ટાઈમમાં 3 CM ચેન્જ થઈ ગયા, 3 CM. એટલે આ બધું મથુરભાઈનો હવાલો, આ બધું કઈ રીતે રાજકોટમાં હાંકવું, શું કરવું, એ મથુરભાઈ ભાઈ માસ્ટર કી છે, હં માસ્ટર કી છે, એ ગમે તેમ કરી ગોઠવે. એટલે અમારી જે ચિંતા હોય રોજની, બાંપ આવે, રાતના ઊંઘ ન આવે, કેમ ભાઈ, હું બધું અમે જે અમારી શૂઝ બાંધની હોય પછી સીધું નાખવી અમે મથુરભાઈ ઉપર, હું એ કાંઈક ના કાંઈક રત્તા લાવે. અમે ગાંધીનગર લગભગ સ્ટાર્ટિંગમાં આ કામ માટે 15-20 વખત થયા છે. એમાં લાલજીભાઈનું, ગોવિંદભાઈનું પ્લેન ફ્રીમાં, હો ફ્રીમાં આપે, કોઈ પૈસા નહીં લેવાના, સા પાણીને એ લાવે, બધું ટિફિન એ જ લાવે, ગોવિંદભાઈ પાસે ટિફિન હોય, ખાવાનું હોય, બધું હોય. હું એટલે બધાનો એટલો સહકાર છે કે બહુ ઉત્તમ. અને આના માટે અમારે વચ્ચે બમ્પ આવ્યો, બમ્પ કેવા આવ્યા કે પર્યાવરણનો, જે જ્યારે કામ ચાલુ કર્યું, પર્યાવરણ પાયા ખોદાઈ ગયા અને આ ફરતા ગામના એટલા બધા, એટલા બધી પેલી આવી એના ઉપર, 1300 અરજી પ્લસ 1300 બીજી 2600 અરજી કલેક્ટરમાં ગઈ, દિલ્હી ગઈ. એટલે ઓકે, શું કરજો લા ભાઈ, હા 2600 અરજી ગુજરાત રાજ્યને, પ્રધાનમંત્રીને, કલેક્ટરને, કમિશનરને, પીઓમાંને, એટલી બધી મુશ્કેલી થઈ, પણ બધાનો ઉકેલ કુદરતે લાવ્યો, બધાની સારી ભાવના હતી, બધું પાર પડી ગયું છે.
પછી આપણે અહીંયા કસ્ટમ જોયું, આ ધંધો કરવા માટે કસ્ટમ જોઈએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે સરસ કસ્ટમ જોઈએ. કસ્ટમ પણ આપણું 60,000 ફૂટનું થાય છે. કેટલું થાય છે? 60,000 ફૂટનું કસ્ટમ થાય છે. એટલું સરસ સુવિધાવાળું કે લાઈફ ટાઈમ સુધી ક્યારેય કોઈની તકલીફ પડે નહીં. અને કસ્ટમની વિધિ ગવર્મેન્ટ પાસે લેવાની હોય એ પણ આપણને એપ્રુવલ મળી ગઈ છે, બધું થઈ ગયું છે. પછી એક વાત કરવાની ખાસ છે, અમે આનું કામ કોન્ટ્રાક્ટર અપાઈ ગયો, ચાલુ થઈ ગયું, બધું થઈ ગયું હોવાના પછી પાયા બહાર મારું બિલ્ડિંગ આવી ગયું, પાયા બહાર નવું બિલ્ડિંગ પાયા ઉપર આવી ગયા અને અમને હાઈટ મળેલી 94 ફૂટની. કેમ મધુરભાઈ? 94 મીટરની હાઈટ. અને શું આ લોકોને શું આવ્યું માઇન્ડમાં કે સીધું 100 મીટરની કરી નાખીએ? એટલે જે માણસને 50% એટલો કરી નાખ્યો. એટલે પછી તમે મૂંઝાણા કે આને હળવું શું કરવું, આ બિલ્ડિંગ પાડવું, બીજા 700 કરોડનો ખર્ચો થાય, 2 વર્ષ પાછા લેટ થાય, તો હળવું કરવું આમ અટકાઈ જાય અંદર અમારી કમિટીને કે હળવું કોને કહેવું, આ શું કરવું? પછી પાછું મધુરભાઈના આપ્યું કામ, હું પાછું પછી દિલ્હી ગયા. મનસુખભાઈ માંડવિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું, એને અમને પૂરો સહકાર આપ્યો છે. આ ટાઈમમાં બધા મંત્રી આપણા જેટલા હતા ગુજરાતના, હરેકનું નામ લઈ શકું નહીં, બહુ ટાઈમ જાય એવું છે, હરેકનો સહકાર મળ્યો અને બધું પાર પડી ગયું ભાઈ. અને આપણું જેવું બનાવવું હતું એટલી હાઈટ આપણને 82 મીટરની પાસે આપી દીધી. અને અને આપણે 82 મીટરનો પૂરો ઉપયોગ કર્યો, પૂરો, એક ઇંચ પણ છોડ્યું નથી. હા, પછી એ વાત કે આપણે આના હપ્તા કઈ રીતે લેવા. પછી બધા હપ્તાનું ગોઠવ્યું કે સ્ટાર્ટિંગ કર્યું બધાના 10-10%, 5-5%, જેવી અમારી જેવી જરૂરિયાત એવા અમે હપ્તા ગોઠવ્યા કે બધા એને પોસાય, એક સાથી હપ્તાની જેમ જોઈએ એમ. એકવાર વચ્ચે એવો માહોલ બન્યો કે આ બૂથ બનવાનું નથી ને આમ થવાનું છે ને તેમ થવાનું છે ને, કોઈ હપ્તા આપ્યા નહીં કોઈ. પાછી મૂંઝવણ આવ્યું, પાછો આવ્યો બમ, હું કે કોઈ પૈસા જ ન આપે. અમારે મ્યુનિસિપાલિટી પાસેથી આપણે પ્લોટ લીધો હતો, ટોટલ GST સાથે હતી ને 700 કરોડ રૂપિયા આપવાના હતા હું, અને આપણે 18 મહિનાની સ્ટમ હતી. અને એ આળો વાયદો હું તો વાયદો પૂરો થઈ ગયો, હવે કરવું અને આપે કે. પછી હું ને મથુરભાઈ બીજા 2-3 મિત્રો ગયા અહીંયા આપણા જે મ્યુનિસિપાલિટી કમિશનર છે ને એની પાસે. એ કે તમારી પાસે પૈસાનો જ કાંઈ નહીં પણ અમારો 1% વ્યાજ ચાલુ થઈ જાય. અરે મેં કીધું બાંધકામના પૈસા છે નહીં આમાં, તમે વ્યાજનું ક્યાં રોજ કીધું હું. પછી માંડ માંડ એમની પાસે 9 મહિનાની મુદત લીધી, પાછા ગાંધીનગર ગયા અને બધું અરજી કરીને બધું પાછું એ પાછું મથુરભાઈ ઉપાડ્યું હું, અને એ બધું કર્યું, પૂરું કર્યું. પછી મને કહેવાય નહીં, હું તમને એમ થાય કે આ કેમ આવું કહે છે. મને વચ્ચે વિચાર આવ્યો, મેં કહું આ હપ્તા આપતા નથી અને ડાયમંડ બૂથ પૂરું કરવું જ પડે, આપણી ઉપર લોકોએ ટ્રસ્ટ મૂક્યો છે, થાય નહીં. પછી મને તમને એમ લાગશે કે આ શું કહે છે ખોટું, હું રિયલી કહું છું. મને એવો વિચાર આવ્યો કે કોઈ નો આપે ને પૈસા, ચાલો હું બધા આપી દઉં, બસ બસ મને અંદરથી આવ્યો હતો વિચાર, ન આપત કાંઈ નહીં પણ આને પૂરું કરવું છે ગમે તેમ કરી હું. પણ એવું કાંઈ થયું નહીં, બધાને ફોન આવ્યા આમ તેમ કર્યું, બધું ગાડું હાલતું થઈ ગયું. એટલે ભાઈ હજી હું 5-10 મિનિટ લઉં છું. એટલે ભાઈ આ મારો શું છે વિષય બાજુ છે, કાંઈક કેવું ને કહેવાય છે કાંઈક હું. હા ભાઈ, આપણી પાસે આ બધું અત્યારે આપણી પાસે થોડીક જગ્યા છે અને થોડાક પૈસા બી ઘટે છે, આપણી પાસે બધું જ ફાયદા એમ છે. નવા પૈસા તમારી પાસેથી કોઈ પાસેથી લેવાના છે નહીં હું.
એટલે તમને બધાને એમ હોય કે નવા પૈસા પાછા માગશે, કોઈ પાસેથી પૈસા લેવાના છે નહીં, આપણું બધું પૂર્ણ થઈ જાય એમ છે, આપણે સરભર એટલે એટપાર નીકળી જાય એમ છીએ. પણ આપણી પાસે 1.5 લાખ સ્ક્વેર ફૂટનો ગ્રાઉન્ડ ફ્લોર આપણી પાસે છે આખો છે, પ્લસ 60,000 ફૂટનું કસ્ટમ હાઉસ આપણી પાસે છે. કસ્ટમ હાઉસની આપણી આવક થશે, એમાં આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોઈએ એમાં 2 પૈસા દેવા લેવાના હોય છે, એટલે આપણને એ ભાડા કરતાં આવક વધારે થશે. આપણે 4 ખૂણે 4 વચ્ચે 4 શેપ બનાવ્યા છે, કોઈને ડિસ્ટન્સ આગુ પાછું ફરે નહીં, 4 શેપ હોલ છે બધા માટે, એટલે બહુ અનુકૂળતા, બહુ સમજીને, કેમ કે અમને ભારત ડાયમંડ બુથ એટલું કામમાં આવ્યું છે, એટલું ઉદાહરણ રૂપે કે કાંઈ પણ ત્યાંનું જોઈને મેં હું છે સુધારા વધારા કરતા, એટલે અમારા માટે તો ભારત ડાયમંડ બુથનો પણ બહુ ઉપકાર છે કે એક અમને રાહ આપી છે એની, કે અમારી ભૂલ ન થાય માટે. હા, 60,000 ફૂટનું કસ્ટમ હાઉસ, 1.5 લાખ સ્વેટની ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસ, પ્લસ અમારી પાસે જ્વેલરીનો માળ છે પહેલો 50,000 માળ એ પણ છે, પ્લસ બીજી 50,000 ફૂટ અમારી પાસે એ પણ છે, એટલે આપણી પાસે હો ભાઈ, હા અમારું મારથી કહેવાય જાય છે, આ મારું કાંઈ છે નહીં ભાઈ, હું આ તમારું જ છે, પણ અમારે રોજ હોય ને કે અમારું, એટલે હું છે અમારે કે હા, એટલે આપણે ઇનફ છે, બધું પરફેક્ટ થઈ જાય છે. હવે બધાને પોઝિટિવ રહેવાનું છે ભાઈ, તમે બધા સહકાર આપાલ છો, વેરી ગુડ. દરેક સભ્યોની પણ જવાબદારી હોય છે, જેમ અમારી જવાબદારી છે, કમિટી મેમ્બરોની જેમ જવાબદારી છે, એમ તમારી પણ જવાબદારી છે. તમારે જવાબદારી થોડીક નિભાવવાની છે ખાલી, અમે તો અત્યાર સુધી આ બધું કર્યું, અને અમારે કંઈ પરમેનન્ટ અમારે ધામા નાખવાના છે નહીં, તમે લોકો ઉપાડી દો એટલે તમને જ બધું કામ આપી દેવાનું છે ભાઈ. હું આ કોઈ અમારો ઇજારો છે નહીં, આ તમારે તમારે આના કરતાં બી સારું આને જ ચલાવવાનું છે ગાડું. જો મેં વચન આપ્યું છે, મારા વચન પ્રમાણે મારી ઓફિસ હું ટોટલ તાળું મારી પહેલી ચાલુ કરીશ. હવે બીજું કે મારી સાથે મને કાંઈ નહીં તો સહકાર આપવા વાળા જે હોય, દહીં દૂધમાં હોય એ નહીં હો ભાઈ, હું તમને પહેલાં કહી દઉં, દહીં દૂધમાં રહેવું એ નહીં. જે અમારી સાથે આવવાનું હોય, ભલે 2 મહિના લેટ આમ તેમ પ્લસ માઇનસ બધું ચાલશે, અમારી સાથે હારે આવવાનું હોય એ એક સાથે બધા હાથ ઊંચા કરો. જો જેને હાથ ઊંચા દે જેને નહીં આવે ને એ લોકોને કુળ દેવી ના આમ. એટલે ભાઈ મારાથી ઘણું બધું ભૂલાઈ ગયું છે, છુકાઈ ગયું છે, એટલે હવે હું મારું બધું બંધ કરું છું, અને જેને બેસ્ટ આવડતું હોય ને એ લોકો આવું બધી વાત કરશે. હા હું હા, એટલે ભાઈ ભૂલ ચૂક જે કાંઈ થયું મારી માફ